નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરથી ચૈતન્ય સ્ટુડિયોના માધ્યમથી વિડીયો લેકચર ઓમકારી તરફથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જાહેર વહીવટ વિદ્યાશાખા અંતર્ગત જાહેર નીતિ ઘડતર જે પેપર નંબર નવ વિભાગ એકમ ચાર અન્વયે આગળનો એટલે કે ભાગ બીજો જોઈશું આગલા ભાગમાં આપણે પુનરાવર્તન સાથે એકથી ત્રણ એકમમાં જે સારાંશ આપવામાં આવ્યો છે તેને આપણે જોયો જેમાં આપણે જોયું કે જાહેર નીતિનો અર્થ શું જાહેર નીતિ ઘડતરનો અર્થ શું કેવા પ્રકારની જાહેર નીતિઓ હોય છે જાહેર નીતિ ચક્ર શું છે એમાં કયા કયા તબક્કાઓ આવે છે દ્વિતીય એકમ અને તૃતીય એકમમાં આપણે જોયું કે રાજ્યનું સ્વરૂપ કેવું છે એની અસર જાહેર નીતિના ઘડતર ઉપર કઈ રીતે પડે છે આપણે એ પણ જોયું કે જાહેર નીતિ ઘડતર અમલીકરણ અને મૂલ્યાંકનના પેટા તબક્કાઓ શું છે અને આજે આપણે વિશેષ ધ્યાન આપશું ભારતનો જાહેર નીતિ ઘડતરનો અનુભવ તેમજ ભારતમાં જાહેર નીતિના અનુભવમાં કઈ કઈ બાબતો સામેલ છે આપણે જોઈશું તો મિત્રો આ છે એકમ ચાર જાહેર નીતિ ઘડતરના અભ્યાસની અગત્યતા આધુનિક સંદર્ભ જે અન્વયે આજના આપણા આ વિડીયો લેક્ચરના ઉદ્દેશ્ય નીચે મુજબ રહેશે ભારતમાં જાહેર નીતિના અનુભવ પર પ્રકાશ પાથરવો અને જાહેર નીતિના અભ્યાસની અગત્યતા તો મિત્રો ફરી એકવાર આપણે જોઈશું કે વિશ્વયુદ્ધ જે થયા તેને વૈશ્વિક રાષ્ટ્રોની સ્થિતિ અને એનો જે પ્રભાવ રહ્યો રાષ્ટ્ર ઉપર અને રાષ્ટ્રોની તે પ્રજા અને લોકો ઉપર તે અલગ રહ્યો જે રાષ્ટ્રો સમૃદ્ધ હતા તે લોકો આર્થિક રીતે ઘણા પાયમાલ થઈ ગયા ઘણાએ આર્થિક રીતે મોટો ઝટકો અનુભવ્યો નાગરિકોએ જે યુદ્ધમાં જે દેશો હતા તેના નાગરિકોએ સામાજિક રીતે માનસિક રીતે ઘણી બધી રીતે એના આઘાતને પ્રત્યાઘાતો સહન કર્યા બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ સ્થિરતા અને વિકાસની જરૂરિયાત અને એનો પાયો કે જે અનિવાર્ય છે માનવ કલ્યાણ માટે એની સ્થાપના માટે દરેક દેશોએ બંને પક્ષોના દેશોએ નવી જ રીતની જાહેર નીતિ નવી સમસ્યાઓના સમાધાન માટે અનિવાર્ય છે તેવું માની અને જાહેર નીતિને અપનાવી તો આ મુજબ આ સંદર્ભને લઈને બીજા વિશ્વયુદ્ધના સંદર્ભને લઈને જ્યારે આપણે જોઈએ કે જાહેર નીતિની પ્રક્રિયામાં જે તે રાજ્યની ભૂમિકા અને તેની અગત્યતા અને તેનો વિકાસ કઈ રીતે થયો તો એક ફ્લોચાર્ટ રીતે આપણે સરળતાથી સમજી શકીએ તુલનાત્મક રીતે કે વિશ્વયુદ્ધ પહેલાં શું ભૂમિકા હતી રાજ્યની અને વિશ્વયુદ્ધ પછી શું ભૂમિકા થઈ તો આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ બીજા વિશ્વયુદ્ધ પહેલાં કોઈ પણ રાજ્યની એક પરંપરાગત ભૂમિકા એવી હતી કે ત્યાં સામાન્ય રીતે કાયદાને વ્યવસ્થાની જાળવણી થાય આવકને વસૂલી થાય કરના સ્વરૂપે અને કલ્યાણ અને વિકાસ વિષયક નીતિથી પ્રજાનું કલ્યાણ થાય જેને સામાન્ય રીતે આપણે કહેતા કે પ્રજાને રોટી કપડાં અને મકાન કે જે પાયાની જરૂરિયાતો છે અનિવાર્ય સેવાઓ છે તે ઉપલબ્ધ કરાવી માત્ર આટલી જ પરંપરાગત ભૂમિકા હતી જે તે રાજ્યની એમાંથી ઘણા બધા શાસક રાષ્ટ્રો હતા કોલોનિયલ રાજ્યો હતા જેમ કે ભારત ઓગણીસો પિસ્તાલીસથી લઈ સુડતાલીસ સુધી અને સુડતાલીસ પછી ભારતની જેમ બાવન પંચાવન સુધી ઘણા બધા નવા રાજ્યો કોલોનિયલ સત્તામાંથી ઉપનિવેશી સત્તાની પકડમાંથી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા તો એ લોકોની સામે પડકારો હતા કે કઈ રીતે હવે આર્થિક વિકાસ સામાજિક વિકાસ અને લોકોની નવી અભીપસાઓને આપણે સાકાર સ્વરૂપ આપવું તો આ હતું બીજા વિશ્વયુદ્ધ પહેલાં કે જ્યારે વિશ્વયુદ્ધ નહોતું થયું તો ત્યારે જ્યાં કોલોનિયલ રાજ્યો અને શાસકો હતા ત્યાં ભારત દેશ ભારત જેવા દેશોમાં સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી બધી જ જગ્યા લગભગ સ્વતંત્રતાની માંગ ચાલુ હતી ને એ જ સમયે સમાંતરે બીજું વિશ્વયુદ્ધ આવ્યું પણ આ બીજા વિશ્વયુદ્ધે દરેક સ્થિતિ દરેક રાજ્યની વૈશ્વિક અને આંતરિક ભૂમિકાઓ બદલી નાખી બીજા વિશ્વયુદ્ધ પછી વિકસિત રાજ્યો જે હતા તે આર્થિક વિકાસ અને સામાજિક કલ્યાણ ઉપર ફરી વધારે જોર આપવા માંડ્યા અને એને સાકાર કરવા માટે એ લોકોએ સૌથી પહેલાં એ કામ કર્યું કે પોતા જો શાસક રાષ્ટ્ર તરીકે કોલોનિયલ રાજ્ય તરીકે હતા તો એ લોકોએ પોતાના જે કોલોનીઝ હતી તેને સૌ સ્વતંત્રતા આપવાનું શરૂ કર્યું બ્રિટને ભારત પાકિસ્તાન ઘણા બધા આફ્રિકાના રાષ્ટ્રોને એક સાથે લગભગ એક એક વર્ષના અંતરે સુડતાલીસ થી પંચાવન સુધી ઘણા બધા રાષ્ટ્રોને સ્વતંત્રતા આપી એ જ રીતે જ્યાં ફ્રેન્ચ કોલોની હતી જ્યાં ફ્રેન્ચનું રાજ્ય હતું જ્યાં ડચનું રાજ્ય હતું એ દરેકે પોતાની શાસકોએ પોતપોતાના કોલોનીઝને નવા સ્વતંત્ર દેશ તરીકે ઓળખ આપી અને વિકસિત રાજ્યો કે જેઓ યુદ્ધની વિશ્વયુદ્ધની ઝપેટમાં આવ્યા હતા જેમ કે જાપાન યુકે બ્રિટન જર્મની ફ્રાન્સ અમેરિકા આ બધાએ જ તે આર્થિક વિકાસ અને સામાજિક કલ્યાણ હેઠળ મૂડીવાદી અર્થવ્યવસ્થાનો સહારો લીધો બજારવાદનો સહારો લીધો જેથી ઝડપી આર્થિક પ્રગતિ થઈ શકે અને આમ સમાજમાં બજારનું નિયમન અને સામાજિક કલ્યાણની નીતિઓ બાબતે વિચારણા થઈ અને એ પ્રસ્થાપિત થઈ અને એ જ રીતે આધુનિકરણ પુનઃ આધુનિકરણ અને સામાજિક ન્યાય અને સમાનતા બાબતે વિશેષ ચર્ચાઓ થઈ તો મિત્રો વિશ્વયુદ્ધ એ આખા વિશ્વની જે વૈચારિક પદ્ધતિ જાહેરનીતિ બાબતે હતી એ સદંતર બદલી તે આપણે ચોક્કસપણે કહી શકીએ જે રાજ્યો જીત્યા તે લોકોએ પણ નુકસાન ઉઠાવ્યું જે લા જે રાજ્યો હાર્યા જે ગૂઠ જે ગ્રુપ જે સમૂહ હાર્યું કે જે વધારે પીડિત હતું એ લોકોને પણ એ સમજાણું કે હવે યુદ્ધ એ કોઈ સમસ્યાનું સમાધાન નથી અને ત્યારથી દરેક પ્રકારના રાજ્યને એક દ્રઢપણે એક સ્વીકૃતિ આવી કે જો કોઈ પણ પરિવર્તન લાવવું હોય જો કોઈ પણ સમસ્યાનું સમાધાન લાવવું હોય તો શ્રેષ્ઠ આપણી પાસે વિકલ્પ છે તે છે જાહેર નીતિ અને આમ આખા વિશ્વમાં બીજા વિશ્વયુદ્ધ પછી જાહેર નીતિનો વ્યાપ એક સાથે વધ્યો અને વિશાળ થયો અને સર્વ સ્વીકૃત થયો અને વિશ્વ ત્રીજા કોઈ પણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર ન હતું તો આમ રાજ્યની ભૂમિકા પર વૈશ્વિક જે કોઈ ઇવેન્ટ થઈ ગ્લોબલ ઇવેન્ટ્સ થઈ એની પણ અસર થઈ અને એને લીધે દરેક રાજ્ય ઉપર વિકસિત અવિકસિત અને વિકાસશીલ રાજ્યો પર પણ એ વિશ્વયુદ્ધ જેવી જે ઘટનાઓ થઈ એની અસર થઈ અને એને લીધે સીધો પ્રભાવ જાહેર નીતિની પ્રક્રિયામાં આવ્યો અને માટે આપણે રાજ્યની ભૂમિકા એની અગત્યતા અને વિકાસને જાહેર નીતિના સંદર્ભમાં જોઈએ છીએ જેથી આપણને એક સ્પષ્ટતા થાય કે કયા કયા સમયે કઈ કઈ રીતે જાહેર નીતિ બદલાતી રહી અને એ બદલાવ મુજબ જાહેર નીતિની પ્રક્રિયા ઉપર શું પ્રભાવ પડ્યો ભારતનો જાહેર નીતિનો અનુભવ કેવો રહ્યો તો આપણે સૌ જાણીએ છીએ કે બીજા વિશ્વયુદ્ધ પછી ઓગણીસો માં સુડતાલીસમાં પંદરમી ઓગસ્ટે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પુનઃસ્થાપિત થયું પણ આ સ્વતંત્રતાની સાથે આપણે અથાક ગરીબી બહુ જ કપરા માનકો જેને આપણે મેજરમેન્ટ્સ ડાયમેન્શન્સ કહીએ છીએ કે આર્થિક માનકો આપણા નબળા હતા સામાજિક માનકો આપણા નબળા હતા વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અને વિકાસશીલ દેશોને ધ્યાનમાં રાખતા તો આપણી પાસે પડકારો ખૂબ જ હતા અને આનંદ કરવા માટે માત્ર ને માત્ર આપણે સ્વતંત્ર છીએ અને સ્વતંત્ર થઈ ગયા તે બાબત હતી અને આમ ભારતે પોતાના પગ ઉપર ઊભા થવા માટે ત્રણ પ્રકારના હસ્તક્ષેપો કર્યા જેથી લોકોની અને રાષ્ટ્રની અભિપસાને સાકાર સ્વરૂપ આપી શકાય અને એ ત્રણ પ્રકારના હસ્તક્ષેપ છે જે ભારતના જાહેર નીતિ અનુભવને સંક્ષિપ્તમાં દર્શાવે છે તે સૌ પ્રથમ છે માળખાકીય હસ્તક્ષેપ જે અંગ્રેજો આપણને વારસાગત માળખા આપીને ગયા હતા એની સિવાય આપણે નવા માળખાઓ બનાવ્યા આપણી જરૂરિયાત મુજબ આપણી પોતાની માટે આપણા લોકોના માટે આપણે નવા માળખાઓ બનાવ્યા વહીવટી માળખા જેને કહીએ ન્યૂ સ્ટ્રક્ચર્સ એન્ડ ફંક્શન્સ તો માળખા એટલે માત્ર ઈંટ રેતીના જ ઊંચા મકાનો નહીં પણ પ્રક્રિયા સ્વરૂપે પણ આપણે નવા માળખાઓની રચના કરી જેમ કે જમીન સુધારણા લાવ્યા આપણે લેબર એટલે કે શ્રમને લાગતા કાનૂનો લાવ્યા ઉદ્યોગ ક્ષેત્રે પરિવર્તન લાવ્યા કૃષિ ક્રાંતિ હરિત ક્રાંતિ આ બધા જ ઉદાહરણો છે જેથી આપણે માળખાકીય હસ્તક્ષેપથી નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરી ને આપણા પડકારો જે છે જે આપણની પ્રગતિમાં અવરોધક હતા એમને દૂર કર્યા બીજો ભારતે શ્રેષ્ઠ હસ્તક્ષેપ જે કર્યો ને જેને આપણે વ્યક્તિગત રીતે અને નાગરિક તરીકે આભાર માનવો જોઈએ તે છે ટેકનોલોજીનો હસ્તક્ષેપ આજે ભારત વિશ્વમાં ટેકનોલોજીમાં વિકસિત દેશો સમકક્ષ છે અને એ ટેકનોલોજીનો પહેલો હસ્તક્ષેપ આપણે કૃષિમાં કર્યો જેથી આપણે કૃષિને હરિત ક્રાંતિ લાવ્યા જેથી આપણે પશુધનના ઉત્પાદનના દૂધ ઉત્પાદનમાં આપણા ફર્ટિલાઇઝરના ઉપયોગથી ટેકનોલોજીના ઉપયોગથી ઇરિગેશનની જે પદ્ધતિઓ હતી એનાથી આપણે ખેતીની ઉત્પાદમાં વધારો કરી શક્યા આઈટી ક્ષેત્રે આપણે નોંધપાત્ર વધારો કર્યો છે અને આજની તારીખે પણ ભારતીય કંપનીઓ અને ભારતીય પ્રોગ્રામ્સ પોલિસીઝ જે છે ને માળખાઓ જે છે તે ટેકનોલોજીથી સુસજ્જ છે અને એની માટે જ જે આપણી જાહેર નીતિમાં આજે ભારત એક વિકસિત રાષ્ટ્રની સમકક્ષ ઊભું રહી શક્યું છે તો માળખાકીય હસ્તક્ષેપ અને ટેકનોલોજીકલ હસ્તક્ષેપથી આપણે ભારતની જાહેર નીતિને પ્રવેગશીલ બનાવી ગતિશીલ બનાવી અને ત્રીજો જે મુખ્ય હસ્તક્ષેપ આપણે સ્વતંત્રતા બાદ કરેલો હતો તે છે ગરીબી વિરોધી હસ્તક્ષેપ આપણે ભારતના ગ્રામીણ લોકો માટે ગ્રામીણ શ્રમિકો માટે મનરેગા જેવી શ્રેષ્ઠ જાહેર નીતિ ઘડી કાયદાઓ ઘડ્યા પ્રોગ્રામો ઘડ્યા જેથી જે માણસ જ્યાં છે ત્યાંથી એને આજીવિકા મળી રહે એ માટેના જે પડકારો હતા આજીવિકાને લાગતા વિકાસને કલ્યાણને લાગતા નોકરીને લાગતા તે આપણે મનરેગા જેવી સારી જાહેર નીતિથી એમાં આપણે વધારો એટલે કે આવક આજીવિકા અને વિકાસમાં વધારો કરી શક્યા અને ગરીબીમાં ઘટાડો કરી શક્યા આપણી કૌશલ્યતા વધી આપણી જે કાર્યક્ષમતા ઓછી હતી તેને પણ આપણે આનાથી વધારી શક્યા તો આમ ભારતનો જો અનુભવ આપણે સંક્ષિપ્તમાં જોઈએ તો ભારતનો જાહેર નીતિનો અનુભવ માળખાકીય ટેકનોલોજીકલ અને ગરીબી વિરોધી હસ્તક્ષેપોથી પ્રભાવિત પણ સફળ થયો અને એ દરેક પડકારોને જે પડકારો દર્શાવવામાં આવતા હતા તેને આપણે સફળ રીતે પાર કરી અને આગળ વધી રહ્યા છીએ તો અત્યારે જે જાહેર નીતિ બનાવવાની અભ્યાસની જે હાલની સ્થિતિ છે સુકામ અગત્યતા છે તે આપણે જોયું કે વિશ્વ બીજા વિશ્વયુદ્ધ પછી વૈશ્વિક સ્તરે એ સ્વીકારાઈ ગયું કે જાહેર નીતિ એ જ માત્ર વિકલ્પ છે કે શાંતિથી દરેક રાષ્ટ્ર પોતાનો વિકાસ કરી શકે અને માટે જાહેર નીતિનો અભ્યાસ ખૂબ જ અગત્યનો બની ગયો છે કોઈ પણ પ્રકારનું રાજ્ય હોય કોઈ પણ પ્રકારના શાસન સ્વરૂપો હોય જાહેર નીતિ એક જ એવો માર્ગ છે જેના થકી આપણે શાંતિપૂર્ણ પ્રગતિ અને વિકાસ કરી શકીએ છીએ અને આ સાથે જ જે ભા ભારતમાં જાહેર નીતિનો અનુભવ હતો જે દરમિયાનગીરીઓ કરવામાં આવી માળખાકીય ટેકનોલોજીકલ અને ગરીબી વિરોધી એને લીધે આજે ભારત ખૂબ જ સારી સ્થિતિમાં છે અને ખૂબ જ પ્રગતિશીલ રાષ્ટ્ર તરીકે માત્ર ને માત્ર જાહેર નીતિમાં જ નહીં પણ દરેક પ્રકારના વિકાસમાં આપણે પ્રગતિશીલ રહ્યા છીએ તો મિત્રો આ હતો આપણો ભારતનો જાહેર નીતિનો અનુભવ ઓગણીસો સુડતાલીસથી અત્યાર સુધી જેમાં આપણે જોયું કે કયા હસ્તક્ષેપોથી આપણે આપણી જે સમસ્યાઓ હતી એ જાહેર નીતિના માધ્યમથી દૂર કરી અને આજે આપણે પ્રગતિના પંથે છીએ તો મિત્રો નવા એકમ સાથે ફરી એકવાર આપણે મળીશું ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી ચૈતન્ય સ્ટુડિયોના જ્યોતિર્મય પરિસર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી હું આપ સૌની વિદાય લઉં છું જય હિન્દ જય ભારત